नमस्कार, मी ध्यान मित्रो. सोडियम 3.2 बरोबर. सोडियम 3.2 तो ए बी सी ત્રણ સંખ્યા બરાબર છે. એ વત્તા બી, એ ઓછા બી, 3a માઇનસ સી, એ બી અને બી. પાંચ પ્રશ્નો છે બરાબર. તો પહેલા એ વત્તા બી છે આપણી પાસે. એ વત્તા બી તો એ શ્રેણી 2 4 3 2 પ્લસ 1 3 માઇનસ 2 5 એ વત્તા બી બરાબર. ચાલો પહેલો પહેલાની સાથે શરૂઆત. 2 + 1 4 + 3 3 + 3 + છે અને આ માઇનસ 2 છે. ડાયરેક્ટ પણ માઇનસ લખો હોય તો લખી શકાય બરાબર. અને 2 + 5 ચાલો કેટલો આવશે આન્સર. 3 7 રોમાડી 2 1 અને આ 7. આ પ્રયોગ એ વત્તા બી પહેલો આન્સર બરાબર. ખ્યાલ આવે છે? એકદમ સિમ્પલ છે સરવાળો. તો એ જ પ્રમાણે બાદબાકી બી સિમ્પલ હશે. ए ओछा बी सो द्वारो छे ए ओछा बी तो 2 4 3 2 - 1 3 - 2 5 બે ઓછા એક, 4 - 3 3 - 8 એટલે 12 વચ્ચે ઓછા છે ને આ ઓછા છે એટલે કાઉન્સ કમ્પલસરી. 3 2 - 5 તો કેટલા થવાના? 1 1 આ માઇનસ માઇનસ પ્લસ 5 અને આ માઇનસ 3 જોયું છે. બાદબાકી કરતું ધ્યાન આપવાનું માઇનસ માઇનસ પ્લસ થાય કે શું થાય તે. નીચેનું લિખાતું નહીં હશે, એ બાજુમાં લખી બરાબર. બાજુમાં 1 1 5 - 3 આ જોવાનું. ઓકે, તો એ વટ્ટા બી પછી વટ્ટા છે, વટ્ટા ઓછા ઓછા થઈ જાય. 3 - 2 તો 1. અહીંયા ખાસ કરીને લખવાનું 2 પાસવર્ડ 3 આનું આની સાથે જે જગ્યાએ જે જગ્યાનો સરવાળો બાદ કરી 2 - ઓછા. ઓકે ચાલો હવે નંબર 3 3a - c તો 3 a 2 4 3 2 માઇનસ સી માઇનસ 2 5 3 4 હવે શ્રેણિક માં એટલું યાદ રાખજો, 28 વર્ણનો ગુણાકાર જે તમને આગળ મેં લખવા આપેલું હતું, 28 વર્ણનો ગુણાકાર બધા ઘટક સાથે થાય બરાબર. તો આ 3 2 6 આ ખાસ કરીને 28 વડે ગુણાકાર કરશો તો બધા ઘટક સાથે ગુણાશે. 3 2 6 4 3 12 3 8 9 3 2 6 બરાબર. આ 3 ને બધા ઘટકો સાથે ગુણાકાર થશે. માઇનસ 2 5 3 4 બરાબર. ચાલ 12 શું છે, 18 શું છે, બાદ બાકી તો 6 - -2 6 - -2 12 - 5 9 - 3 6 - 4 કેટલા થશે? 8. આ 7 અને આ 6 અને આ 2. આ તમારો આન્સર. ઓકે જોઈ લો. આ ત્રીજો આન્સર થઈ ગયો. ચાલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એબી અને બી. એબી અને બી નંબર એબી. ચાલો એબી બેનો ગુણાકાર છે બરાબર. બેનો ગુણાકાર ગુણાકાર વાળો મેં નીચે લખી દઉં. એ બાજુમાં લખી દીધી વાળાની બરાબર જગ્યા છે જ. ચાલો એ 2 3 2 3 4 2 ચાલો બી કેટલા છે? 1 3 ગઈકાલે શીખાયું હતું કે ગુણાકાર કઈ રીતે થાય બરાબર. હવે પહેલા ચેક કરવાનું 2 cos 2 2 cos 2 બરાબર. બંનેની કક્ષા સેમ જ છે એટલે એ તો એ પોસિબલ જ વ્યાખ્યાયિત છે બરાબર. ચાલો તો પહેલી હાર પહેલો સ્તર, પહેલી હાર પહેલો સ્તર એટલે 2 × 1 હમણાં બધું લખી આપણે બરાબર. 2 × 1 વત્તા
चार टू आठ लखो एट लखी सके अपने आ प्रमाण थोड़क बढ़ लखी आवाज बे एकू बे वटा चार बे स्पेस वाली थोड़ी पहली हार बीजो स्तो बे त्रण चार वटा चार पांच आटलू आवशे जॉब टू कॉस्ट टू आ सेम छे बराबर व्याख्या छे चार हवे बीजी हार पहेलो स्तो त्रण एकू त्रण वटा बे बीजी हार पहेलो स्तो એટલે ત્રણ ત્રણ સાથે બે બે સાથે ગુણાકાર બે માઇનસ બે સાથે થોડી સ્પેસ ચાર બીજી આ બીજો છે ત્રણ ત્રણ વત્તા બે પાંચ બરાબર ચાર આ થઈ ગયો ગુણાકાર બે ગુ બે ચાર દુ આઠ પ્લસ માઇનસ માઇનસ ત્રણ દુ છ ચાર પચ વીસ ત્રણ ગુ ત્રણ માઇનસ ફોર ત્રણ ટરી નવ અને આ દસ માઇનસ સિક્સ ચોવીસ માઇનસ વન અને આ ઓગણીસ આથી વાપરું એબી નો ગુણાકાર જોઈ લો ચાલો એક બીજું બાકી છે બી ચાલો હવે પાંચમો પ્રશ્ન બાકી છે બી વન માઇનસ ટુ બી એમાં બી આગળ થ્રી ફાઈવ ગુણાકાર એ ડોટ છે સમજી લેવાનું ટુ ફોર થ્રી ટુ બંને છે ટુ ક્રોસ ટુ અને આ બી ટુ ક્રોસ ટુ જ છે એટલે વેલિડ છે બરાબર ચાલો પહેલી હાર આપેલો સ્તર બરાબર આ પહેલી હાર પેલો સ્તરમાં વન ઇન્ટુ ટુ થ્રી ઇન્ટુ થ્રી ચાલ સ્પેસ જોઈએ પહેલી હાર બીજો સ્તર હા તો વન ઇન્ટુ ફોર થ્રી ઇન્ટુ ટુ વન ટા થ્રી ઇન્ટુ ટુ વન ફોર સાથે થ્રી ટુ સાથે ગુણાકાર ચાલ હવે બીજી હાર પહેલો સ્તર બે માઇનસ બે પાંચ ત્રણ ચાર બીજી હાર બીજો સ્તર માઇનસ બે ફોર ફાઈવ ટુ ચાલ એનો બે રૂબે ગુણાકાર ત્રણ તારી નવ માઇનસ ફોર પાંચ તારી પંદર ચાર એકુ ચાર સિક્સ માઇનસ એટ પાંચ ટુ દસ ચાર અગિયાર નાની ઘર બાજુમાં લખી દેવું છે બરાબર અગિયાર દસ અગિયાર અને આ બે અગિયાર દસ અગિયાર બે બરાબર આન્સર ઓકે પ્રશ્ન બે નીચેનાની ગણતરી કરો સોટે ચોપેટ બેનો પ્રશ્ન બે નીચેનાની ગણતરી કરો પહેલો પ્રશ્ન છે એ બી એ બી બી એ બરાબર બેનો વટ્ટા છે એટલે આપણે ડાયરેક્ટ કરી દઈએ બરાબર તો એ પેલો પહેલાં સાથે એ વટ્ટા એ બી વટ્ટા બી બરાબર માઇનસ બી વટ્ટા બી અને એ વટ્ટા એ તો આન્સર શું આવશે ટુ એ ટુ બી ઝીરો ટુ એ આઠ બરાબર તો એનાથી સામાન્ય કરવું હોય તો કરી શકાય બે સામાન્ય કરવું હોય તો બે સામાન્ય કરવું હોય તો બહાર કાઢી શકાય બરાબર ચાલ તો કરવાની જરૂર નહીં બીજો તો પહેલા સાઈડનો સરવાળો એ સ્ક્વેર બી સ્ક્વેર પ્લસ ટુ એ બી બી સ્ક્વેર સી સ્ક્વેર ટુ બી સી એ જ રીતે એ સ્ક્વેર સી સ્ક્વેર માઇનસ ટુ એ સી a square b square
2ac બરાબર ચાલ અંદર કઈ સૂત્ર બને છે e નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ એટલે શું થશે a વત્તા b આખા નો વર્ગ અહીંયા ભી એ જ રીતે b નો વર્ગ વત્તા 2bc વત્તા c b વત્તા c આખા વર્ગ એ પ્રમાણે ac આખા નો વર્ગ એ જ પ્રમાણે અહીંયા ab જ બોલશે અહીંયા ab જ ઓકે તો a ઓછા b આખા નો વર્ગ આટલું જ કરવાનું છે એમાં નીચેની ફક્ત ગણતરી કરવાની ફક્ત સરવાળો જ કર્યો છે બરાબર અહીં સરવાળો કર્યો સાદું અવયવ બની ગયા a વત્તા b આખા નો વર્ગ વત્તા b નો વર્ગ વત્તા 2ab બરાબર એટલું છે ત્રીજો બીજાનો બે શ્રેણીક આપેલા છે એનું વત્તા કરવા કીધું છે બરાબર તો માઇનસ વન બાર ચાર વત્તા સાત છ વત્તા છ આઠ વત્તા આઠ પાંચ વત્તા ઝીરો સોળ વત્તા પાંચ ચાર છેલ્લું છેલ્લી હા બે વત્તા આઠ આઠ વત્તા બે પાંચ વત્તા ચાર બરાબર ચાર એનું જોઈ લો કેટલા થાય બાર માટે અગિયાર અગિયાર બાર સોળ પાંચ એકવીસ દસ દસ નવ બરાબર સરવાળો ચેક કરી લેવો જોઈએ સાચો છે કે જૂઠો છે ખોટો છે બરાબર રકમો ભૂલ એવી લાગતી છે રકમમાં ભૂલ એવો લાગતો છે ઓકે ચાલ રકમ એટલે અહીંયા માઇનસ છ છે અહીંયા માઇનસ છ છે અહીંયા જીરો આવશે અને બીજી એક ભૂલ કરેલી છે જો બે વટા ત્રણ છે બે વટા ત્રણ છે અને એને આઠ લખેલા છે ત્રણ કેટલા થશે પાંચ આ રીતે ઓકે તો રકમમાં ચેન્જ થયા એટલે એકવાર નજર પડી જાય ચલો કોસ સ્ક્વેર એક્સ વત્તા સાઇન સ્ક્વેર એક્સ સાઇન સ્ક્વેર એક્સ વત્તા કોસ સ્ક્વેર એક્સ સાઇન સ્ક્વેર એક્સ વત્તા કોસ સ્ક્વેર એક્સ કોસ સ્ક્વેર એક્સ વત્તા સાઇન સ્ક્વેર એક્સ ચલો પહેલો પહેલા સાથે બરાબર એ પ્રમાણે તો સાઇન સ્ક્વેર એક્સ ઉપર બની ગઈ વન વન આ બી વન વન તો આ બની ગયો આ એ પણ લખવું હોય તો લખી શકાય એકમ શ્રેણિક ના સોરી એકમ શ્રેણિક નહીં ખોટું એકમ શ્રેણિક તો લખાય ત્રીજો પ્રશ્ન સૂચિત ગુણાકાર ગુણાકારની ગણતરી કરો બરાબર સૂચિત જે આપણે ટેબલ આપ્યું છે ટુ ક્રોસ ટુ વ્યાખ્યાયિત છે આ બી ટુ ક્રોસ ટુ છે બરાબર બંને કક્ષા સરખી હોય તો ગુણાકાર પોસિબલ ચેક કરવાની જરૂર નથી પહેલી હાર પહેલો સ્તંભ પહેલી હાર આ પહેલો સ્તંભ એટલે એ ગુણ્યા એ ડાયરેક્ટ પર એનો વર્ગ લખવું હોય તો લખી શકે વત્તા બી ગુણ્યા બી બરાબર ચાલ પહેલી હાર આ બીજો સ્તંભ એ માઇનસ બી વટ્ટા વટ્ટા શું થશે બી એ બી એ ચાલ બીજી હાર પહેલો સ્તંભ માઇનસ બી એ એ બી વટ્ટા એ બી ચાલ બીજી હાર આ બીજો સ્તંભ માઇનસ બી બી એ એ વટ્ટા બરાબર છો એનો વર્ગ વટ્ટા બીનો વર્ગ આ માઇનસ એ બી વટ્ટા એ બી માઇનસ એ બી વટ્ટા એ બી અને આ માઇનસ બી સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર ચાલો આ નીચેવાળું ઝીરો થઈ જશે એ સ્ક્વેર બી સ્ક્વેર આ ઝીરો આ બી ઝીરો એક માઇનસ એક પ્લસ અને આ
a square minus b square. Answer. Apple. Okay. जो गुणाकार જ મેઈન છે ગુણાકાર મેં એટલું યાદ રાખવાનું પહેલી હા પહેલો સ્તંભ તે પહેલો ઘટક a ગુણ્યા a વત્તા b ગુણ્યા પહેલો ઘટક થઈ ગયો પહેલી હા બીજો સ્તંભ a ગુણ્યા માઈનસ b વત્તા b ગુણ્યા a આ બીજો ઘટક બીજી હા પહેલો સ્તંભ તો માઈનસ b a માઈનસ b વત્તા a b બરાબર આ બીજો થઈ ગયો બીજી હા પહેલો ઘટક થઈ ગયો બીજાનો બીજો ઘટક માટે બીજી હા બીજો સ્તંભ માઇનસ બી બી વત્તા એ બી એ પ્રમાણે પછી તો સરવાળા બાદબાકી જે બચે છે બરાબર ચાલો અહીંયા બીજો પ્રશ્ન બીજામાં ખાસ કાળજી રાખજો આ ગુણાકાર વેલિડ કેવી રીતે ચેક કરી લેવા એક બે અને ત્રણ ત્રણ હા સ્તંભ કેટલી એક હાર કેટલી એક અને સ્તંભ કેટલી એક બે અને ત્રણ બરાબર જો આનું એક બે ત્રણ ત્રણ હા સ્તંભ કેટલું એક હશે આમાં એક જ હા અને સ્તંભ કેટલી એક બે ત્રણ સ્તંભ ઓકે તો આપણે આ વસ્તુ જોવાનું બરાબર આ બે વસ્તુ સમાન છે તો આપણે ગુણાકાર પોસિબલ છે અને જવાબ શું આવવાનો ત્રણ ને ત્રણ એટલે ત્રિકોસ થી જવાબ આવવાનો છે ચાલો અહીં લખો જે એક સ્ટેપ નીચે રાખો વન ટુ થ્રી टू थ्री फोर चल आ पहली हा पहलो स्तंभ घटक एक जच छे એટલે શું થવાનું 1 2 સરવાળો એટલે બીજો કોઈ આવવાનો કે કે પહેલી હા એક જ ઘટક છે અને પહેલો સ્તંભમાં પણ એક જ ઘટક છે બરાબર ચાલ એટલે અહીં વત્તા કરીને પાછો બીજો નહીં ઘટક પહેલી હા પહેલો સ્તંભ એટલે એક અને બે છે બીજો કોઈ છે નથી અહીંયા પહેલી હા અને પહેલો સ્તંભમાં બે બે ઘટકો છે એટલે પેલો પહેલાની સાથે ગુણાકાર વત્તા બીજો બીજાની સાથે ગુણાકાર અહીંયા એક એક જ છે ચાલ બી પહેલી હા બીજો સ્તંભ વન ઇન્ટુ થ્રી પહેલી હા ત્રીજો સ્તંભ વન ઇન્ટુ ફોર આ મેઇન છે આ વસ્તુ ધ્યાન રાખવાનું તમારે ચાલ બીજી હા પહેલો સ્તંભ ટુ ઇન્ટુ ટુ બીજી હા બીજો સ્તંભ ટુ ઇન્ટુ થ્રી બીજી હા ત્રીજો સ્તંભ ટુ ઇન્ટુ ફોર બરાબર ચાલ છેલ્લી હા છેલ્લી હા પહેલો સ્તંભ થ્રી ઇન્ટુ ટુ થ્રી ઇન્ટુ થ્રી સમજ કાઢા તમને બધું લગાવું છે તમે ડાયરેક્ટ ગુણાકાર કરવું તો કરી શકાય બરાબર થ્રી ઇન્ટુ ફોર ચાલ હવે ગુણાકાર ગુણાકાર કેટલો થવાનો ટુ થ્રી ફોર ફોર સિક્સ એટ સિક્સ નાઇન ટ્વેલ્વ આ તમારો આન્સર કયો આન્સર મળ્યો ત્રણ હાર અને ત્રણ સ્તંભ એટલે આ તમારો આ ત્રણ હાર અને ત્રણ સ્તંભ ઓકે બરાબર તો એ પ્રમાણે થશે ચાલ લાસ્ટ આ જોઈએ ત્રીજો ત્રીજામાં કંઈ જોવાની જરૂર નથી ટુ ક્રોસ ટુ ને ટુ ક્રોસ ટુ છે બરાબર ચાલો તો પહેલી હારમાં બે ઘટક આવ્યા અને પહેલો સ્તંભ બે ઘટક છે એટલે પહેલો પહેલા સાથે ગુણાકાર વત્તા બીજી બીજી સાથે અહીંયા ફક્ત એક જ છે હારમાં ઘટક અને સ્તંભમાં એક જ છે એટલે બેનો ગુણાકાર જ થાય તો વન ઇન્ટુ વન વત્તા માઇનસ ટુ ઇન્ટુ ટુ બરાબર હા અહીંયા એક વસ્તુ ભૂલી ગયા આપણે બે હાર અને ત્રણ સ્તંભ છે ત્રણ સ્તંભ છે આ બે સમાન છે એટલે વેલિડ ગુણાકાર ચાલ પહેલી હાર સ્તંભ ત્રણ સ્તંભ આવવાના છે એટલે થોડુંક લંબાઈ જોશે આપણને લંબાઈ જોશે બરાબર ચાલો એના કરતાં ડાયરેક્ટલી એક શોર્ટ કરીએ આપણે ગુણાકાર ડાયરેક્ટ કરી દઈએ પહેલી હાર પહેલો સ્તંભ એક એકુ એક બે ટુ ચાર ડાયરેક્ટ ઓકે માઇનસ બે ટુ ચાર પહેલી હાર બીજો સ્તંભ બે એકુ બે માઇનસ ત્રણ ટુ છ પહેલી હાર ત્રીજો સ્તંભ બરાબર ત્રણ એકુ ત્રણ માઇનસ બે એકુ બે ડાયરેક્ટ કર્યું છે ખ્યાલ આવી હશે ને બરાબર ગુણાકાર કરી નાખ્યા એની જગ્યાનો અભાવ છે મારી પાસે બરાબર ચાલો હવે કોની વાળી બીજો સ્તંભ બે એકુ બે ત્રણ ટુ છ વચ્ચે વટ્ટા આ ઓછા કરી દેવા એમ નહીં કહેતા આ બીજુંમાં ઓછા છે તો ઓછા વટ્ટા ઓછા થાય બરાબર એ પ્રમાણે અહીંયા લાગે તો આ ઊંચો રૂપો લાગે તો પહેલું પહેલું કરાવ વન 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 વટ્ટા માઇનસ ફોર બરાબર આમાં તમને થોડું ખ્યાલ આવે બીજું ટુ પ્લસ બે ટાળી છ માઇનસ ત્રીજો સ્તંભ
ત્રણ એકુ ત્રણ વત્તા માઇનસ બે એકુ બે, તો આ તમને ગુચવાનું પડ્યું છે માઇનસ. ચાલો બીજો સ્થાન, બે એકુ બે વત્તા ત્રણ દુ છ, બે દુ ચાર, ત્રણ તારી નવ, બે તારી છ વત્તા ત્રણ એકુ ત્રણ, કેટલા રહેવાના? માઇનસ થ્રી, માઇનસ ફોર, વન, એટ, તેર અને આ નવ. આ તમારો જવાબ કયો આવ્યો? બે હાર અને ત્રણ સ્તંભ, એટલે આ બે અને આ ત્રણ જવાબ, બે હાર અને ત્રણ સ્તંભ. કે આ પ્રમાણે ગુણાકાર કરી શકે તમે, માઇનસ થ્રી, માઇનસ ફોર, વન, તેર. ઓકે, એના પછીનો છે બે, એ હોમવર્ક કરી દેવાનો તમારે. ત્રીજાનો એક્ઝામ્પલ ફોર. ચાલો, અહીં કોણ છે? થ્રી ક્રોસ થ્રી. અહીં કોણ છે? થ્રી ક્રોસ થ્રી, બરાબર. અને ચેક કરવાની જરૂર નહીં પડે, થ્રી થ્રી છે જ. ઓકે, ચાલો હવે એક આ થ્રી ક્રોસ થ્રી બહુ લાંબુ જેવું થશે. આ પહેલી હાર પહેલો રસ્તો ગુણાકાર મેં ડાયરેક્ટ કરો, ખ્યાલ આવશે? પહેલો પહેલો સાથે બે ગુપે વત્તા ત્રણ ગુણ્યા ઝીરો ઝીરો, ચાર તારી બાર, ફરી એક વાર બે એકુ બે, ત્રણ ગુણ્યા ઝીરો ઝીરો, ચાર તારી બાર. પહેલી હાર પહેલો સ્તંભ. ચાલો પહેલી હાર બીજો સ્તંભ, ત્રણ બે માઇનસ છ, બે ગુણ્યા ત્રણ છ, માઇનસ ત્રણ ગુણ્યા છ, ત્રણ દુ છ, ચાર ગુણ્યા ઝીરો, ચાર ગુણ્યા ઝીરો ઝીરો. ચાલો પહેલી હાર છેલ્લો સ્તંભ, બે પચાસ દસ, ત્રણ છક બાર, બરાબર, ત્રણ છક બાર, ચાર પચાસ વીસ. ચાલો હવે બીજી હાર, બીજી હાર પહેલો છે, ત્રણ એકુ ત્રણ, ચાર ગુણ્યા ઝીરો ઝીરો, પાંચ તારી પંદર. બીજી હાર બીજો સ્તંભ, ત્રણ તારી માઇનસ નવ, ચાર ગુણ્યા બે આઠ, ચાર ટુ આઠ, પાંચ ગુણ્યા ઝીરો ઝીરો. ચાલ બીજી હાર છેલ્લો સ્તંભ, ત્રણ પચાસ પંદર, ચાર ચોક સોળ, પાંચ પચાસ પચીસ. ચાલ છેલ્લી છેલ્લી હાર પહેલો સ્તંભ, ચાર એકુ ચાર, પાંચ ગુણ્યા ઝીરો ઝીરો, છ તારી અઢાર. ચાલ છેલ્લી હાર બીજો સ્તંભ, ચાર તારી બાર, પ્લસ માઇનસ માઇનસ, ચાર તારી બાર, પાંચ દુ દસ, છ ગુણ્યા ઝીરો ઝીરો. ચાલ ચાર પચાસ વીસ, પાંચ ચોક વીસ અને છ પચાસ ત્રીસ, છ પચાસ ત્રીસ. ઓકે, ચાલ બાર આગેલા ડશે ચૌદ, આ ઝીરો આગેલા ડશે દસ, બાર બાવીસ, બાવીસ ને વીસ ફોર્ટી ટુ, બરાબર. ચાલ ફોર્ટી ટુ, અઢાર માઇનસ વન કેટલા હશે? ઇલેવન, થર્ટી વન, સિક્સ ફાઇવ, ફિફ્ટી સિક્સ. ચાલ અહીંયા બાવીસ માઇનસ ટુ અને ચાલીસ ને સિત્તેર, બરાબર. આ થયો આપણો થ્રી ક્રોસ થ્રીનો ગુણાકાર. ઓકે, કન્સેપ્ટલી કરી લેવો છે, બરાબર. ચૌદ હજાર બાવીસ, ઝીરો માઇનસ વન માઇનસ ટુ, ફોર્ટી ટુ, ફિફ્ટી સિક્સ, સિત્તેર. ઓકે, આ પ્રમાણે હવે આ બાજુવાળો વેરિટ છે કે નહીં છે જોઈ લઈએ આપણે. આ પહેલો શ્રેણી એક બે ને ત્રણ, ત્રણ હાર બે સ્તંભ છે અને આ બે હાર ત્રણ સ્તંભ છે, એટલે આ વેરિટ, બરાબર. આ તમારે ગણી લેવાનું હોમવર્ક, બરાબર. બીજું, બે હાર ત્રણ સ્તંભ છે, બે ત્રણ, ત્રણ હાર બે સ્તંભ છે, બરાબર. તો આ વેરિટ છે, આ બે બરાબર છે, તો આ તમારે આ બે ગણી લેવાના. સેમ જ છે આગળ ગણાવ્યો એ ટાઈપમાં. ઓકે.